કુલમનો નિયમ અને સંપાતવાળાનો સિદ્ધાંત શીખી લીધો છે. તો હવે આપણે આ બંને નિયમોને લગતું એક ઉદાહરણ ટેક્સ્ટબુકમાં છે, ઉદાહરણ નંબર 1.4 સમજીશું. તો આપણે સૌપ્રથમ ઉદાહરણ 1.4 ની રકમ ટેક્સ્ટબુકમાં સમજવી પડે. આપણે સમજી લીધી છે ઉદાહરણ 1.4 ની રકમ ટેક્સ્ટબુકમાં આપણે સમજી લીધી છે, વાંચી લીધી છે, વિચારી લીધી છે. તે મુજબ હવે એનો ઉકેલ આન્સર મેળવીએ છીએ. તે મુજબ આન્સર માટે અહીં આપણને કીધું છે ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ ના મૂલ્યો શોધવાના છે અને તેમનો ગુણોત્તર શોધવાનો છે. તો મૂલ્યો શોધવા માટે આપણે સંજ્ઞાત્મક આકૃતિનો વિચાર કરીએ. ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ એકબીજાથી આ અંતરે રહેલા છે. આપણે બંનેના વિદ્યુત ભાર જાણીએ છીએ, બંનેના દળ જાણીએ છીએ. તે મુજબ આપણા એફી એટલે કે વિદ્યુતીય બળ બંને વચ્ચે લાગતું અને ગુરુત્વાકર્ષણ બળ એફજી ના સૂત્રો નીચે પ્રમાણે લખી શકીએ. વિદ્યુત બળ એફી નું સૂત્ર મળે છે આપણને એફી બરાબર કે કુલમ અચળાંક કે ઇન્ટુ ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય આર સ્ક્વેર અને ગુરુત્વાકર્ષણ બળ નું સૂત્ર મળે છે એફ જી બરાબર કેપિટલ જી ઇન્ટુ એમપી ઇન્ટુ એવી ઇન્ટુ આર સ્ક્વેર. એમપી એટલે માસ ઓફ પ્રોટોન અને એવી એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન થશે જે 11 ના ગુરુત્વાકર્ષણ બળ નું સૂત્ર છે. આ બંનેના સૂત્રો આપણને મળે છે અને તે ઉપરથી બેના મૂલ્યોનો ગુણોત્તર શોધવો હોય તો આ મૂલ્યોને આપણે એફી ઓપન એફજી સ્વરૂપે આ સૂત્ર સ્વરૂપે મેળવી શકીએ. એફી ઓપન એફજી એટલે ગુણોત્તર બરાબર કે ઈ સ્ક્વેર છેદમાં જી એમપી ઇન્ટુ એમપી થશે. આનું મૂલ્ય આપણે શોધીએ એટલે એફી ઇન્ટુ એફજી બરાબર તો કે કુલમ અચળાંકનું મૂલ્ય આપણે મૂક્યું છે. પછી ઈ એટલે ઇલેક્ટ્રોન્સ નો વિદ્યુત ભાર મૂક્યો છે એનો વર્ગ છે છેદમાં ગુરુત્વાકર્ષણ અચળાંક જી નું મૂલ્ય મૂક્યું છે અને માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન મૂકી સાદુરૂપ આપી એટલે આપણને જવાબ ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યો શોધી એમનો ગુણોત્તર શોધી અને જવાબ મેળવ્યો. હવે આન્સર એના બીજા વિભાગમાં આપણે બે પ્રોટોન્સ વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ ના મૂલ્યોનો ગુણોત્તર શોધવાનો છે. તો આપણે સંજ્ઞાત્મક આકૃતિની કલ્પના કરી દોરી શકીએ છીએ કે બે પ્રોટોન વચ્ચેનું અંતર r છે અને ઈ બે પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષી પ્રકારનું હોય છે માટે બંને તીર એકબીજાને સામના કરે અને બે પ્રોટોન ઉપર વિદ્યુતીય બળ અપાકર્ષી પ્રકારનું હોવાને કારણે આ તીર આ રીતે આવે. આકૃતિ ઉપરથી આપણે વિચારી શકીએ કે બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ આ સૂત્ર દ્વારા મળે છે એફ બરાબર કે ઈ સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર અને ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર એફ જી બરાબર જી એમપી સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર. કારણ કે એમ1 એમ2 જગ્યાએ બંને દળ કયા છે પ્રોટોન્સ ના દળ છે એટલે આ સૂત્ર આવશે. હવે એ બંનેના મૂલ્યોનો ગુણોત્તર એફ ઈ ઓવર એફ જી ઇઝ ઇક્વલ ટુ કે ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય જી એમપી સ્ક્વેર માસ ઓફ પ્રોટોન્સ હવે આપણે બધી કિંમત મૂકી દી કેની કિંમત મૂકીએ ઈ ના વિદ્યુત ભાર મૂકીએ એનો વર્ગ છે ડિવાઇડેડ બાય જી નું મૂલ્ય મૂકીએ અને ઇન્ટુ માસ ઓફ પ્રોટોન મૂકીએ એનો વર્ગ છે એટલે આપણને સાદુરૂપ કિંમત મળે એફ ઈ ઓપન એફ જી બરાબર 1.238 × 10⁶ જે બંનેનો ગુણોત્તર છે વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળનો. આ ગુણોત્તર ઉપરથી આપણને જોવા મળે છે કે એફ ઈ ટુ મચ ગ્રેટર દેન એફ જી હોય છે. બ્રહ્માંડમાં વિશ્વમાં વિદ્યુત બળનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળના મૂલ્ય કરતા અનેક ગણો વધારે છે. સર્વવ્યાપી છે, સર્વત્ર વ્યાપક છે, છતાંય ગુરુત્વાકર્ષણ બળનું મહત્વ છે એ તો આપણે જાણીએ છીએ, એની ચર્ચા આસ્થાની છે. તો હવે આપણે ઉદાહરણ 4 નો આન્સર બી શોધવાનો છે જેમાં રકમમાં આપણને સમજાય છે કે એમાં ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ વચ્ચે લાગતું વિદ્યુત બળ અને તેમના દળ પરથી આપણે બંનેના પ્રવેગ શોધવાના છે. તો અહીં આપણે ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ વચ્ચે લાગતા વિદ્યુત બળના મૂલ્ય પરથી તેમના દળના મૂલ્ય પરથી બંનેના પ્રવેગ શોધીએ તો કહી શકાય કે એમની વચ્ચેનું અંતર અહીંયા આટલું આપેલું છે 1 એંગસ્ટ્રોમ r બરાબર 1 એંગસ્ટ્રોમ અને આપણને ખબર છે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻¹⁰ મીટર થાય અને આપણે એમકે સેકન્ડ પદ્ધતિમાં એનું મૂલ્ય લખવું પડે. માટે ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન વચ્ચે લાગતું ઘર્ષણ વિદ્યુત બળ નું સૂત્ર એફ બરાબર કે ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય આર સ્ક્વેર થાય
અને એમાં કિંમતો મૂકીએ આપણે વધી એટલે h નું મૂલ્ય મળે k નું મૂલ્ય મૂકું ને 9 ઇન્ટુ 10 શું થાય મલ્ટી ઇલેક્ટ્રોન્સ નો વિભાગનો વર્ગ મૂકો અને ડિવાઇડેડ બાય બંને વચ્ચેનો અંતરનો વર્ગ કર્યો એટલે આપણને આ વિદ્યુત બળનું મૂલ્ય મળ્યું 2.304 ઇન્ટુ 10 ટુ માઈનસ 8 ન્યૂટન હવે આપણે પ્રોટોન્સ અને ઇલેક્ટ્રોન્સ ના પ્રવેગ જાણીએ છીએ અને ન્યૂટન ના ગતિના નિયમો પરથી આપણે એના પ્રવેગના સૂત્ર ઉપરથી પ્રવેગ શોધી શકીએ માટે આપણે એમ કહી શકીએ કે હવે ઇલેક્ટ્રોન્સ નો પ્રવેગ એનું સૂત્ર આ છે એ ઈ એક્સેલરેશન ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઓફ ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય માસ ઓફ ઇલેક્ટ્રોન અને તે પરથી એ ઈ બરાબર ફોર્સ ઓફ ઇલેક્ટ્રિક ફોર્સ ઈ આપણે મૂલ્ય મેળવ્યું 2.304 ઇન્ટુ 10 શું થાય છે ડિવાઇડેડ બાય માસ ઓફ ઇલેક્ટ્રોન 9.8 ઇન્ટુ 10 શું થાય છે 31 થશે બંનેનો ગુણોત્તર કરીએ એટલે આપણો જવાબ મળે છે ઇલેક્ટ્રોન નો પ્રવેગ બરાબર 2.532 ઇન્ટુ 10^22 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હવે એ જ રીતે આપણે પ્રોટોન્સ ના પ્રવેગ નું સૂત્ર આવડે અને પ્રોટોન્સ ના પ્રવેગ નું સૂત્ર પણ આપણને આ રીતે મળે છે એ પી બરાબર એ પી ના છેદ માં એમ પી એટલે કે એક્સેલરેશન ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઓફ પ્રોટોન ઇલેક્ટ્રિક ફોર્સ ઓફ પ્રોટોન ડિવાઇડેડ બાય માસ ઓફ પ્રોટોન પરથી એ પી બરાબર ઇલેક્ટ્રિક ફોર્સ નું મૂલ્ય મૂકી આપણે જે શોધ્યું છે એ કોમન હોય ઇલેક્ટ્રોન ઉપર લાગતું અને પ્રોટોન ઉપર લાગતું પરસ્પર વિદ્યુત બળ સમાન હોય માટે બંનેના મૂલ્યો સરખા છે એટલે 2.304 ઇન્ટુ 10 ટુ માઇનસ 8 ડિવાઇડેડ બાય 1.67 ઇન્ટુ 10 ટુ માઇનસ 27 એ માસ ઓફ પ્રોટોન છે બેનો ગુણોત્તર મેળવીએ એટલે આન્સર મળે છે આપણને 1.380 ઇન્ટુ 10 ટુ 19 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ પ્રોટોન નો પ્રવેગ મેળવ આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રોન્સ ના પ્રવેગ નું મૂલ્ય પ્રોટોન્સ ના પ્રવેગ ના મૂલ્ય કરતા ખૂબ જ મોટું છે કારણ તમે વિચારી શકો છો મિત્રો કે ઇલેક્ટ્રોન્સ હલકો કણ છે એટલે એનો પ્રવેગ વધુ હોય છે પ્રોટોન્સ ભારે કણ છે માટે એનો પ્રવેગ ઓછો હોય છે ઇલેક્ટ્રોન્સ ના પ્રવેગ કરતા એટલે આપણે આ ઉદાહરણ નું સોલ્યુશન મેળવ્યું મિત્રો